નમસ્કાર, હું છું સંજય રાવલ. સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ચોરીના આરોપમાં પકડાયેલા 3 આરોપીઓ પૈકી 1 આરોપીની તબિયત લહેરતા સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું. બીજેપીના કહેવા પર ગુજરાત ચૂંટણીમાં ઉતર્યું આપ, હાર્દિક પટેલ. રાજપીપળા સિવિલ હોસ્પિટલનું ગોકુળ ગતિએ કામ જોઈને આરોગ્ય મંત્રી રોષે ભળાયા. ખાનગીકરણ તરફ બધું જશે તો આદિવાસીઓને જ નુકસાન થશે, મનસુખ વસાવા. 5 સપ્ટેમ્બરના શિક્ષક દિનના અવસરે મુખ્યમંત્રીએ ગુરુજનો પ્રત્યેનું ઋણ અદા કર્યું. અમદાવાદમાં શ્રેષ્ઠ 30 શિક્ષકોને 51,000 રૂપિયાનું ઇનામ અપાયું. ગાંધીનગર અને રાજકોટ મહાનગરોમાં વધુ 2 ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર કરાઈ. 12 સપ્ટેમ્બરે યોજાશે નેટની પરીક્ષા, સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થીઓની અરજી ફગાવી. યુપીના પૂર્વ ગવર્નર સામે રાજદ્રોહનો કેસ, યોગી સરકાર પર કરી હતી ટિપ્પણી. દેશમાં કોરોના વાયરસના 38,948 કેસ, છેલ્લા 24 કલાકમાં 43,000થી વધારે લોકો સ્વસ્થ થયા. અફઘાનિસ્તાનના પંજશીર પ્રાંત પર તાલિબાનનો કબજો, નોર્થન એરલાઇન્સના ચીફ કમાન્ડરનું મોત. ભારતીય આર્મીએ 100 સુસાઇડ ડોનનો આપ્યો ઓર્ડર. દક્ષિણ આફ્રિકામાં ભારતીય અને અશ્વેત નાગરિકો વચ્ચે ઘર્ષણ, 12 અશ્વેતોના મોત. કેરળમાં કોરોના સાથે વધુ 1 ઘાતક વાયરસનું જોખમ, 1 બાળકનું મોત. અમરેલી અવધ હોટલ ખાતે LIC ના એજન્ટોનો સેમિનાર યોજાયો. LIC ની શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ કિરીટભાઈ જીવાણીને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કર્યા. બોડેલી તાલુકાનું કુંદનપુર સિંચાઈ તળાવ સાવ ખાલી ખમ, સાંસદના આપેલા વચનો પણ લોલીપોપ સમાન. હાસોટ પોલીસ સ્ટેશનના PSI KM ચૌધરીના અધ્યક્ષસ્થાને ગણપતિ ઉત્સવ નિમિત્તે તાલુકાના ગણપતિ સ્થાપક આયોજકોની મીટિંગ યોજવામાં આવી હતી. ધાનેરા તાલુકાના ખીમત ગામે કોંગ્રેસના ભરતસિંહ સોલંકીની અધ્યક્ષતામાં કોરોના ન્યાય સમિતિની સભા યોજાઈ. કેશોદમાં પુરુષોત્તમ લાલાજી ગૌસ્વારા જુનાગઢ રોડ મુકામે પંચગવ્ય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેશોદના DYSP JB ગઢવી તથા કેશોદ સ્વામિનારાયણ મંદિરના સંતો ઉપસ્થિતિમાં કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. પાલીતાના નાની રાજથરી ગામે હત્યાનો બનાવ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ માતૃછાયા સોસાયટી ખાતે સ્વચ્છતા અભિયાન સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.